दर्शनम मंदहासरुचिराननम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी। हरि कृष्ण महाराज नी। श्री स्वामी नारायण भगवान नी। जय श्री स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामीए भक्ति निधि ग्रंथ में छेले आपने ए वात समझावी के सॉरी हरिबल गीता पेलू भक्ति निधि हमणा ज पूरो थियो ने आ हरिबल गीता नी कथा छे एना चौथा कड़वानी अंदर आपणे छेले सांभळ्यु के विद्युत न तजे वहनी शीतलता न तजे श्रीखंड तेम कल्याण महाराज में रह्यु अतिशय अखंड। कल्याण भगवानी मूर्ति में छे भगवान द्वारा छे संत द्वारा पण कह्यु छे मोक्षना दाता भगवान ने भगवान ना संत आ बेज छे कारण ये भगवान ने लईने भगवान वते भगवान एमा रहया छे संत मा रहीने भगवान कल्याण करे छे। भगवाने एमने आपी छे ऑथोरिटी इतला माटे संत कल्याणकारी छे। जेम चंदन के छे ने चंदन वासे वृक्ष बीजा चंदन सरीखा थाय छे तेम भगवान वते संत कल्याणकारी कहेवाय छे। आवुं भक्ति निधिमां पण आवी गयुं पहेला तो के छे ए विना कल्याण नथी। सौ वातनी एक वात। हवे अहींया एम के छे सुंदर मजानुं अहींया पद छे पहेला पदनुं गान करीशुं। વિશ્વસાય વાત છે તમે સાંભળજો સૌજન અંતર શત્રુ અજીત છે પણે પણે પાળે છે વિઘન રે વિશ્વસાય વાત છે તમે સાંભળજો સૌજન સ્વર્ગ મૃત્યુ એ પાતાળમાં એણે લીધી છે સૌની લાજ દેવ દાનવ અને માનવ મુનિ એણે રોળ્યો રે સુરરાજ વિશ્વસા એ વાત છે તમે સાંભળજો સૌજન નિર્દોષ જન કોઈ નજરે નથી આવતા રે નિર્ધાર કામ ક્રોધ લોભ મોહમાં કામ ક્રોધ લોભ મોહમાં સૌએ બે ભર્યા છે અપાર વિશ્વસા એ વાત છે તમે સાંભળજો સૌજન એવા અવગુણ
અવલોકીને હરિ કરે કેનું કલ્યાણ, એવા અવગુણ અવલોકીને એ હરિ કરે કેનું કલ્યાણ. નિષ્કુળાનંદ તૈયે નાથને, નિષ્કુળાનંદ તૈયે નાથને એઠાલો ફેરો પડ્યો પરમાણ વિશ્વસા. એ વાત છે તમે સાંભળજો સૌજન. અહીંયા સ્વામી કહે છે હો વાતની એક વાત છે. શું? અંતર શત્રુ અજીત છે, પડે પડે પાડે છે વિઘ્ન. આ દુનિયામાં જન્મ્યો કોઈ બધા ગુણો એ સંપૂર્ણ ના હોય, કંઈક ને કંઈક તો એમાં હોય હોય ને હોય. ચંદ્રમાં પણ કાળો ડાઘ છે, દરિયાઓ પણ આટલો મોટો પણ ખારો છે, સૂરજ આખી દુનિયાને ઉજાગર કરે પણ ભાઈ તાપ તો ખરો, આકરો આકરો, કેવો આકરો. આ દુનિયામાં નજર નાખો કોણ એવા છે, એક ભગવાનને ભગવાનના એ અનાદિ મુક્ત સંત સિવાય આ બે જ નિર્દોષ છે હો. એને નિર્દોષ માને તો આ નિર્દોષ થાય, એને શરણે જાય અને એને એમ વિશ્વાસ આવે કે આના જેવું એકઈ નથી, આ ભગવાન સિવાય બીજો ભગવાન નથી અને આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, આ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. સંત માનજો મારી મૂર્તિ ફેર નથી એમાં એક રતિ, સંત હું ને હું તે વળી સંત, સંત એ ભગવાન છે, ભગવાન એમાં રહ્યા છે અને બધાય ગુણો એ પૂર્ણ ભગવાન છે અને એવા ગુણો ભગવાને એના સંતને આપ્યા છે. બાકી આ દુનિયામાં કોણ નિર્દોષ છે? અને ઈ આવા દોષીઓને ચોખા કરી ધામમાં લઈ જાય છે. બાકી તો અંતર શત્રુ અજીત છે, એ જીતાય એવા નથી. એમ જીતી લીધા હોત તો સોભરી ઋષિ થઈ ગયા હોત, ભોગી ગયા હોત. ભલભલા મોટા મોટા ને એને પછાડી દીધા સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, સૌની એણે લાજ લીધી છે. દેવતાઓ દાનવો મુનિઓને માનવો બધાને રોળી નાખ્યા છે, એવા જહારો દ્રષ્ટાંતો શાસ્ત્રમાં લખ્યા છે. અને આજ તો હળાહળ કળિયુગમાં બધી આખી ધરતી ભળકે બળે છે, ચારે બાજુ વિષયના ઢોલ વાગે, જ્યાં જોઈએ ત્યાં એ જ જોઈએ છે બધાને. મંદિરમાં જાય તો એ બની ઠની જાય, કેમ કે મને બધાય શું છે એ બધું. એવું તમારે એવા શણગારને એવું કરે, લોકો મને જ જોયા કરે, પણ તું ભગવાનને જોવા જાય છે અને બીજા એ બધા ભગવાન માટે જ જાય છે, તો તને આટલો બધો એ. ઘરમાં હોય તો લઘર વગર ફરતા હોય, પણ બહાર નીકળે એટલે, કારણ કે ઘરમાં કોઈ જોતું નથી ને, એકલા છે ને એટલે, ને બહાર નીકળે. કહેવાનો અર્થ, કંઈક ને કંઈક છે, હું પણું છે, મારાપણું છે, કંઈક ને કંઈક દોષો, કંઈક ને કંઈક વૃત્તિ, કંઈક ને કંઈક વિકાર. આ દુનિયામાં એમ કહેવાય છે ને કે જો ભગવાન આમ આમ જોવા જાઓ ને દાદા, તો જો ને તમે કે આ ધરતી ઉપર ભગવાન આવે બરાબર, તો એમ કે બધાને મુક્ત મુક્ત મુક્તને જ પકડે, મીન કે સારા સારાને જ. હાવ નિર્દોષ હોય, વિકાર બધાય ખરી ગયા હોય, નિર્વાસનિક થઈ ગયો હોય, એને જ અક્ષરધામમાં લઈ જવા માટે આવતા હોય ભગવાન, તો તો પછી ભગવાનને ધક્કો થાય, કારણ કે એવા તો એ ન્યાથી લઈને આવે તો થાય, એવાને લઈને આવ્યા તારે જ થયું આ બધું. ઘણી છે ને, ઘણા ક્રીમ મેળવવા માટે શું કરે ખબર છે, ડાયરેક્ટ દૂધ હોય ને એમાંથી સીધું મશીન મૂકે ને ક્રીમ ખેંચી લે. શું? ડાયરેક્ટ દૂધમાં મશીન મૂકે અને ક્રીમ ખેંચી લે. અને ઘણા ક્રીમ બનાવવા માટે શું કરે, ઘાસ કાપીને લાવે, ગાયને ખવડાવે, વળી ગાયને પછી દોવે, વળી પાછી ગાયનું દૂધને મેળવે, પછી એનું માખણ કરે, એને તાવીને પછી ઘી કરે.
આમ એમાંથી ખેંચે, આટલી પ્રોસેસ કરે તારે થાય, અને ઘણા ડાયરેક્ટ કાઢી લે, ઘણા તૈયાર કપડાં પહેરી લે, ઘણા ગાભા હોય ને એને ધોઈ સાફ કરીને સીવીને ફર્સ્ટ ક્લાસ કપડાં બનાવીને ઇસ્ત્રી બિસ્ત્રી કરી અને પછી બીજાને આપે. એમાં દુનિયામાં પણ બે પ્રકારના હોય, અમુક ડાયરેક્ટ સીધી મલાઈ ખાનારા હોય અને અમુક મલાઈ બનાવનારા હોય. અમુક છે તે સીધા કપડાં તૈયાર કોકના હોય ને બંધ બેસતા આવી જાય કે આ બરાબર આવ ચોખ, ઘણાને એવી હોય કે ભાઈ એકાંતિક કોણ છે, હું ગોતે એકાંતિક કોણ છે, હાવ ચોખ્ખો કોણ છે, બધાય ધર્મ નિયમ પાડનારો એકદમ નિર્વાસનિક એવા ભગતને આપણે પકડીને આપણો ભગત આપણો શિષ્ય બનાવીએ તો આપણે મહેનત જ કાંઈ ન પડે. આવા આવાને ગોતે. અને અમુક એવા ખરડાયેલા ગંદા ભ્રષ્ટાચારી અધર્મી પાપી પતિત હોય ને એને પકડે, એને બરાબર ધોઈને પકડીને સાફ કરે, કામ ક્રોધાદિક ટાળે, એના દોષો ટાળે, વ્યસનો ટાળે, નિયમ ધરાવે, કંઠી પહેરાવે, પૂજાપાઠ કરતા કરે, નાતા ધોતા કરે, ધીરે ધીરે કથા સંભળાવી 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 અને એકાંતિક કરી દે. આપણા ગુરુજીનું એવું, આ વડોદરાની આજુબાજુ વિસ્તાર જેમ તમે જોવો ને તે નરો દારૂ પીનારા લોકો, સમજાવે રોડ ઉપર રાત્રે 11-12 વાગે નીકળો ને તો તમારે આમ તમે ડોલતા જતા હોય બધા. અને એવા એવા લોકોને પકડી પકડીને એવા ભગત કર્યા કે અત્યારે ભગવાનના દર્શન કર્યા વગર પાણીએ ના પીવે, પૂજા કર્યા વગર ખાય નહીં, તિલક ચાંદલા કરીને જવાનું વ્યસન માત્ર છોડીને એવા ભગત થઈ ગયા. તમે જોવો સંતોના યોગમાં રહીને ગુરુજી એવું જ સંતોને કહે, બસ આવાને કરાવો, બાકી બીજા ભગત તો છે જ, એને કંઈ નથી થવાનું. વિદેશમાં પણ શરૂઆતમાં આવ્યા ને ત્યારે બધા આવા જતા, અત્યારે સારો માહોલ આ લોયાધામનો થયો, પહેલાં આમ પાછળ જોવે ને તો ખબર પડે આજથી 15 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં એ દાદા કેવું હતું, મહાભયાનક, બધું કરતા હોય તોય પણ એને ઘેરે જવાનું, આપણા નિયમ રાખવાના, આપણે એના ઘરમાં રસોઈ બનાવીને એને જમાડવાના અને આપણે ભૂખ્યા રહેવાનું, કારણ કે ત્યાં સાધુને ખવાય એવું જ ના હોય, જમાય જ નહીં. આમ ફ્રીજ ખોલો તો નીકળે સફેદ બટેટા. હે હા બોલો. એકલા હોય ને એક એક જ જણા હોય ને કે આમ સ્ટેટ, આમ દાખલા તરીકે 10 કલાક ડ્રાઇવિંગ કરીને જવાનું છે, 8 કલાક ડ્રાઇવિંગ કરીને જવાનું છે, એક જ ભગત માટે જવાનું બોલો ત્યાં, એને ભગત કરવા સારું. અને તોય ત્યાં પાછું ખાવાનું પીવાનું નહીં, એ રસ્તામાં ખાલી ફ્રૂટ નાહી ધોઈને ફ્રૂટ લઈ લેવાનું, કારણ કે ન્યાય એના ઘરમાં ખવાય એવું જ ન હોય, એને ભગત કરવા જ જવાનું, કારણ કે એ બધું ખાતા પીતા હોય એટલે ન્યા આપણાથી થાળ થાય નહીં, સંતો જમે નહીં, એને જમાડે શીરો ને રોટલી ઘડે ને ચાલી ચાલીને 50-50 60-60 જણાને બી પાછા ઇન્વાઇટ કરે, એ બધું બનાવવાનું સંતોને, કેમે કરીને એને ગુણ આવે. સંત બહુ સારા ખરા કલ્યાણના કરનારા, એને કથા વાર્તા કીર્તનના શબ્દો કાનમાં જાય, ધીરે ધીરે એકવાર બેવાર ત્રીજી વારે પછી એ બધું મૂકે વ્યસન ફેશન ને પછી ભગત થાય. તો અત્યારે એમનેમ નથી, આ 20-25 વર્ષનું મહેનત છે. મને ખબર છે હું 1997માં ગુરુજી સાથે પહેલી વાર આવેલો, એ કેવી પરિસ્થિતિ હતી ને કેવી જગ્યાએ રહેવાનું, કેવી ટાઢ, એક જ ભોયરામાં 20-20 દિવસ પુરાઈ રહેવાનું, તમે વિચારો બહુ મહેનત બહુ. એમાં આપણા મહંત સ્વામી છે, રણછોડ ભગત છે, એ વખતે સંતો બધા દિવસમાં 2-2-3-3 થાળ હોય પાછા, હો અલગ અલગ જગ્યાએ પાછા ચાતુર્માસ ચાલતા હોય ધારણા પારણા અને વ્રતો, ને તો એને ઘેરે જઈને એને રાજી કરીને કેમે કરીને આશય શું, હરિકૃષ્ણ મહારાજને ઓળખે, નિયમ ધર્મ પાકા કરે, એને સમજાય, સાધુમાં હેત થાય તો સાધુની વાત માને, કથા વાર્તા થાય, એનું ઘર પવિત્ર પાવન થાય, દીકરાઓમાં સંસ્કાર આવે, બસ આ એક જ હેતુ, બીજું કાંઈ હેતુ નહીં.
બાકી તો એને ઘેરે જઈને કે તારે આટલી સેવા કરવાની છે એટલે અમે આવ્યા છીએ, તો પેલો ફરીવાર જોવે ખરો અને આ આવું થાય ખરું. બીજે વર્ષે કે સ્વામી રહેવા દીજો, આવતા જ નહીં અહીંયા, ત્યારે એને પહેલી જ વારમાં એવા ગુણ આવ્યા ને એનું ઘર એટલું મંદિર જેવું થયું, જીવન એવા મુક્તો જેવા થયા કે આજ એને જોઈને આપણી ટાઢી છાતી થાય છે, ઠરે છે આંખડી. એનું કારણ એ છે. એટલા માટે ભગવાનને સંતો ધરતી ઉપર વિચરણ કરે છે, શું કરવા, એને શરણે લેવા, એને ભગવાનનો આશરો કરાવવા માટે. અને જો એમ ન હોય ને બધા નિર્દોષ જ હોય અને બધા જ એકાંતિક હોય તો ભગવાનને ને મોટા સાધુને આ ધરતી ઉપર આવવાનો દાખલો એ તો ધક્કો થયો. એવા અવગુણ અવલોકીને અને જો એવાને જોઈને અરે આ તો આવ ગંદો છે, આ તો પાપી છે, આ તો ખાનારો પીનારો વ્યસની છે, આ તો આવો છે, ક્રોધી છે, કામી છે, લોભી છે, એમ દોષ જોવે અને છેટા ભગવાનને સાધુ ભાળે તો નિષ્કુળાનંદ તૈયે નાથને ઠાલો ફેરો પડ્યો પરમાણ, તો ધર્મનો ધક્કો થાય. તો પછી ભગવાનનું નામ શાસ્ત્રમાં દમો ધારણ પતિત પાવન અશરણ શરણ અગહરણ કેમ કહેવાય? એટલે આ દુનિયામાં કોઈ બધાય ગુણો એ પૂરું હોતું નથી અને કોઈ બધા દોષો એ પૂરું હોતું નથી. કોકને કોક એમાં ગુણ હોય છે અને કંઈક ને કંઈક દોષ ભરેલા હોય છે. એ નહીં જોતા ભગવાન એવા વિશાળ દરિયા જેવા દિલવાળા છે, કરુણાનિધિ છે, દયાળુ છે, શરણાગત પાલક છે. કોઈ આવે ભગવાન બહુ ગુના કર્યા, પાપ કર્યા, મહારાજ કેટલા સારું હું તારે ઘેર આવ્યો, ભગવાન સામે જાય, બોલો એને ધોવા સારું, કેવા દયાળુ ભગવાનને કેવા દયાળુ સાધુ કે સામે ચાલીને ત્યાં જાય. એક ભગતને કારણે સાત સાગર પાર કરી, દરિયો પાર કરી અને કાલે ગુરુજી આવે છે, બોલો કોના માટે? કેટલો મોટો દાખલો, 10 જ દિવસ માટે, બોલો. કાલે ગુરુજી પધારે છે, કાલે સવારે એરપોર્ટ ઉપર અહીંયા નેવાર્ક 7 વાગે આવી જશે ગુરુજી. આ દાખલો શાના માટે? હમણાં જ હજી આંખોનું ઓપરેશન કરાયું, 2 આંખોનું વારાફરતી, અત્યારે તો પહેલાં ચશ્મા પહેરવા પડે કાળા, તો એ ઓપરેશન થઈ ગયું ને 2 દિવસમાં તો પાછા વિચરણમાં નીકળી ગયા, નહીંતર 15 દિવસ આરામ જોઈએ, તડકામાં રહેવાય નહીં, પ્રોબ્લેમ થાય આંખોને, અંજાઈ જાય આંખ. તો એ પણ એ ચશ્મા પહેરીને પણ કેટલી જગ્યાએ વડોદરા, નાવલીન, કંડારીન, અલગ અલગ પધરામણીન, કથામાન વિચરણમાં નીકળી ગયા અને આજે ત્યાંથી નીકળી ગયા એરપોર્ટથી, અત્યારે બેસી ગયા ગુરુજી 24 કલાકમાં અહીંયા, કાલે આવા ટાઈમે જ અહીં મંદિરમાં હશે. બોલો આ વિચરણ જો ના આવે તો આપણું શું થાય? એ જો વિચરણ ના કરે એને કોણ ના પાડે? એ તો એકલા એ વડતાલમાં એક ઓરડીમાં બેસી 3 ટાઈમ લાડવા ખાઈ ધ્યાન ધરીને એને તો શું, એ તો ધામમાંથી જ આવ્યો છે અને ધામમાં જ જવાના, ધામમાં જ છે, મૂર્તિમાં જ છે, પણ એ ચિંતા જીવની કરે છે. આવા દયાળુ છે ભગવાન. કહેવાનો અર્થ કે ભગવાનને અને સંતને શરણે જ્યારે જીવ જાતો નથી, સત્પુરુષને શરણે જ્યારે જીવ જાતો નથી, ત્યારે તો એનું આવું અહીંયા ધક્કો થાય ભાઈ. એટલે બધું ભૂલીને પણ ભગવાન એને અપનાવી દે છે, અપનાવી લે છે કે તું એકવાર આવી તો ખરો, હાથ છે લાંબો તો કર, તને ઉચકી લઉં. આવા ભગવાન દયાળુ છે. એટલે કહે છે કલ્યાણ તો એક ભગવાનની શરણાગતિએ કરીને, આશ્રય કરીને છે, એને આશ્રય જાય છે. બાકી એટલા જન્મના પાપના ઢગલાઓ થયા છે, 3 પ્રકારના પાપ છે, 3 પ્રકારના કર્મ છે. એક તો પ્રારબ્ધ કર્મ, ક્રિયમાણ કર્મ અને સંચિત કર્મ. જન્મ જન્માંતરથી કરેલા કર્મો જે ભેગા થયા છે, ઢગલાના ઢગલા, એ સારા કે નબળા,
વધારે જ નબળા ત્યારે જ આ ભવ ભટકણમાં જન્મચક્રણમાં ફરવું શું કામ પડે છે? એ આપણા દોષો જ, આપણી આ વાસના જ, આપણી આ પ્રકૃતિ સ્વભાવ જ આપણને ખેંચી લાવે છે, ઉપર નથી જવા દેતા, નીચે જ લાવે છે. ઈચ્છાઓ જે છે ને, કારણ શરીરની જે વાસના છે ને, આપણા સ્વભાવ પ્રકૃતિઓ છે ને, આ કામ ક્રોધાદિક દોષો છે ને, એ આપણને આ બ્રહ્માંડમાં, આ જન્મના ચક્રમાં, આ સંસારમાં ફેરવે છે. આ ભવસાગરમાં ભટકણમાં ચાલું ને ચાલું છે, એનું કારણ આ દોષો છે. જો દોષો ન હોય તો અહીં શું કામ આવીએ? શું કામ જન્મ આ લેવો પડે? જન્મ જ ન થાય તો ધામમાં જ વયો જાય. એટલે કે છે, એવા દોષોવાળા જીવો છે આ દુનિયામાં કોઈ કંઈક. અને પછી એમ કે હું એ દોષોને મારા પ્રાયશ્ચિતથી બધાય ટાળી નાખું, એવું તપ કરું, એવી સાધના કરું, એવું જ્ઞાન મેળવું, એવી જગ્યાએ વયો જાઓ, એવી એકાંતમાં બેસી જાઓ. આ ઘણા લોકોને કર્મ શું કે કર્મ ખપે ને તો મુક્ત થવાય. શું કર્મને ખપાડવા માટે મહેનત કરે, એવો સંન્યાસ લે, એ ખાવા પીવાનું હૂકું ફૂકું કંઈ તમે જો તો વાળ બધાય ખેંચી પાડે. શું મોઢે બાંધી દે એટલે એક જીવ જાય નહીં નાકમાં, કાનમાં કે મોઢામાં. એટલે એ પાછું શું આપણા દ્વારા મર્યું હોય તો પાછું એ પાપ ભોગવવું પડે. એમ ચપ્પલ પહેરે નહીં, ગાડીમાં બેહે નહીં. તમે જો નાવા ધોવાનું કાંઈ નહીં, બોલો નાવા ધોવાનું નહીં. કેમ કે નાવી ધો એટલે પેલા અહીં જીવજંતુ બેઠા હોય ને મરી જાય એમ જીવાત. તો કેમ તો હમુનું નો નાય તો બધા જીવાત ન પડે. પણ આવી અણસમજણ અજ્ઞાનતા, એ શું કરવા એવું કરે છે? બધું કર્મ ખપાડવા. શું કરવા? કે એક દિવસ ધીરે 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 આવી સાધના કરો, આવું તપ કરો, આવી રીતે એકાંતમાં વાસ કરો, કોઈની આરે કોઈ પ્રવૃત્તિ નહીં એના કારણે. એટલે હાવ ક્રિયા, અરે માણસ હાવ એકલો બેસી જાય ખૂણામાં, એ અંધારામાં, તો શું કર્મ ન કરે? એમ હું તો એ કર્મ કરે, મનથી હોય કર્મ થાય, કઈ કઈ શરીરથી જ થાય એવું થોડું છે? હે, બુદ્ધિથી કર્મ કરે માણસ, મનથી કર્મ કરે, સપનામાં શું કરે? એ કર્મ જ છે, એનું પણ ફળ મળે છે, એ કર્મ પણ લાગે છે, એમ શાસ્ત્રમાં લખ્યું છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં જીવ કર્મ કર્યા વગર રહી નથી શકતો. કર્મ તો કરે જ છે, ક્રિયા તો કરે જ છે. એ ક્રિયાઓ કર્મોના ઢગલાના ઢગલાઓ થયા છે કેટલા, એને કહેવાય સંચિત કર્મ. પછી આ જીવની તાકાત નથી એટલા બધા કર્મનું ફળ એ તરત ભોગવી લે. એ ભોગવવા માટે ભગવાન એમાંથી થોડુંક કર્મના ફળ સ્વરૂપે એને આ મનુષ્યનો જન્મ આપે. એ કર્મનું ફળ ભોગવવા માટે કર્મ કર્યું છે. અવશ્ય મેં ભોગતવ્યમ, કૃત કર્મ શુભાશુભમ, સારું કે ખોટું કર્મ કર્યું એનું ફળ ભોગવવું પડે, એ શાસ્ત્રનો સિદ્ધાંત છે. પણ હવે આટલું બધું કર્મ છે એ ક્યારે ભોગવી લે જીવ? કેટલા બધા જન્મ લેવા પડે એટલે એમાંથી એક થોડુંક ભોગવવા માટે થોડુંક આપે ભગવાન, એવા દયાળુ છે. એકારે તો આ મરી જવાનું ઊંધે માથે થાય તોય નહીં ભોગવી લે. એટલા કર્મ આને કર્યા છે હજારો જન્મથી, તેમાંથી થોડુંક કર્મના ફળરૂપે મનુષ્યને દેહ આપે, એમાં એને સુખ દુઃખ ભોગવવાના. સારું આપે થોડુંક તો એમાં સુખ સાહેબી, થોડુંક શાંતિ ને આવું બધું સારું રહે, ટેન્શન મુક્ત. પણ એમાંથી થોડુંક કર્મ એવું આપે બુરાનું ફળ તો એને પછી છોકરો આડો ફાટે, પત્ની આડી ફાટે, ઘરમાં હાવ ફાવા પડે, ના ખાવાના, ના ઓઢવાના, ના પહેરવાના, ના રહેવાના ઠેકાણા. એ કર્મનું ફળ છે બધું. શું છે? કે છે ને, નસીબ અમારું, અમારા ભાગ, અમારું પ્રારબ્ધ. શું પ્રારબ્ધ? એ પણ પછી એ પ્રારબ્ધ ભોગવવા માટે કર્મ કરે, એ શું કહેવાય, એ જન્મ લે છે અને ભોગવે છે, એમાં પાછું નવું કર્મ કરે.
એ જન્મમાં પાછું બીજું નવું કર્મ કરે, એક એ કર્મને શું કહેવાય? ક્રિયમાણ કર્મ. કયું? એ ક્રિયમાણ. પેલું જે ભર્યું છે ઢગલા ને ઢગલા બધા જન્મોનું ભેગું, એ સંચિત, એમાંથી થોડુંક લઈને આપે છે ભોગવવા માટે આ જન્મમાં, એ પ્રારબ્ધ, અને પાછું નવું કરે એ ક્રિયમાણ. કેટલા કર્મ! હજી તો પેલું માંડ હજી પૂરું નથી થયું, એમાં થોડુંક આપ્યું એ હજી ભોગવી નથી રહ્યો, ત્યાં નવું મંડાણ કરે, હવે એ ક્યારે ભોગવશે? એટલે કે છે, કરોડો જન્મ લે એનું પ્રાયશ્ચિત કરવા માટે, તોય પણ એ કર્મને ખપતા નથી, ઓછા થતા નથી, બળતા નથી. એ તો જો કે છે ને, લાખ મણ રૂનો ઢગલો હોય પણ એક અગ્નિનો ચિંગારો જેમાં પડી જાય તો, લાખ મણ દારૂનો ઢગલો કર્યો હોય, પેલું દારૂ પેલો ફટાકડાનો, ખબર છે ને તમને, પેલો પીવાનો નહીં હો, જોકે પીવાનો હળગે, ખબર છે ને, હા પીવાનો નહીં હળગે, દારૂ તો દારૂ જ છે, પણ એ લાખ મણ દારૂનો ઢગલો પડ્યો હોય અને એમાં સહેજ એક જ ચણોઠી જેવો, એક ખાલી તણખો જો એમાં અગ્નિનો પડે તો. હમણાં પેલું આવ્યું હતું ને વિડીયો ઇન્ડિયામાં, ક્યાંક ઇન્ડિયામાં જ આવું થાય વધારે, અહીં ઓછું થાય. આમાં તમે જુઓ ને, આ મોટા મોટા બિલ્ડિંગો ફટાકડાના ભર્યા હતા, હું દારૂખાનું પેલું દિવાળીનું વેચવા હારું, આ મોટા મોટા ગોડાઉન ભર્યા હતા. એક ગોડાઉનમાં આગ લાગી અને જે ઈ ફૂટ્યું, બાપરે, ઓહો, પછી રે કાંઈ આવા નાવા બોમ્બને પેલા શું કહેવાય, પેલા આકાશમાં ઉડે ને ધુમાડાને, આજુબાજુના કેટલાય બિલ્ડિંગો લઈ લીધા, અને એ બધા પાછા ફટાકડાના જ હતા. એક જ તણખો કરોડોના કરોડો રૂપિયાનું દારૂખાનું હતું, બધું ભસ્મ કરી નાખ્યું. રે એમાં માણસ બાણસ એ તો સારું ફાટ 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 કરતો નીકળી ગયા છે, નહીતર માણા નહીં રહેવા દે. બોલો, આમ છે એમ, જો ભગવાનની શરણાગતિ આવી જાય, ભગવાનનો આશરો જો કરી લે, તો એક જન્મ હું, કરોડ જન્મ હું, બધા કર્મોને ખલાસ કરી નાખે, બાળીને ભસ્મ કરી નાખે, એટલી તાકાત ભગવાનની શરણાગતિમાં છે. એટલે અહીંયા કીધું, એવા અવગુણ અવલોકીને જો હરિ કરે, એ અવગુણ જોવે કે આને તો, આ તો બહુ ગંદો છે, આ તો પાપી છે, આ તો ક્રોધી છે, આ તો લોભી છે, આ તો માની છે, આ તો ફલાણો છે, આ તો ઢીકળ, આમ જોઈ એક એકને આમ દૂરબીન લઈને જોઈ, આ એકદમ પ્રોપર છે, એકદમ એકાંતિક, એકદમ નિર્વાસનિક, મારા સિવાય કોઈ વાસના નથી, ચાલો આને ઉપાડો, તો કેટલા જણા જાય ધામમાં? તો ભગવાનને ધર્મનો ધક્કો જ થાય ને. મહારાજ છે ને સાંકળી ગામે ગયા, સાંકળી ગામ, જૂનાગઢ જિલ્લામાં સાંકળી ગામ છે, વાવ છે સાંકળી ગામની, વાવ તમે જોઈ છો, પુરાતની વાવ છે, એટલી હું બાંધેલી અને ઊંડી. મહારાજ એમાં સ્નાન કરીને બહાર નીકળ્યા, કપડાં પહેરતા હતા, કપડાં ચોયણી પહેરતા હતા, ના એ જુદી, એ લેખવાળી અડાલજની વાવ, એ નહીં, આ સાંકળી ગામની વાવ. તે મહારાજ દરબારો બધા હતા, સુરા ખચર બાજુમાં ઊભા હતા, મહારાજ કપડાં પહેરતા, સુરવાળ પહેરતા હતા. તે મહારાજ કે સુરા ખાચરને કે બાપુ, આ વાવમાં કેટલા દાણા, પારાઈના દાણા હમાય? અરે મહારાજ, ગણાય કોઈ દાડો? હું કીધું, આ વાવમાં કેટલા રાઈના દાણા હમાય? મહારાજ, ઈ ના ગણાય, તારે કે જેટલા હમાય એટલો ઉપર ઢગલો કર્યો હોય તો. કે મહારાજ, ઓહો હો, મહારાજ કે એટલા જીવના કલ્યાણ કરવા છે આપણે? એમ વાત કરતા કરતા ચોયણીના એક પૈસામાં બે ઉપગ નાખી દીધા. સુરાકાચર મોટા આડો હાથ દઈને એવા ખડખડાટ હશે. મહારાજ કેમ હસો છો બાપુ? મહારાજ કે પહેલાં ચોયણી પહેરતા શીખી જાઓ, કલ્યાણની વાત પછી. આટલા બધા જીવના કલ્યાણી કેમ થાય ખબર પડે છે? લ્યો, કોણે કીધું સુરાખાચર? આ તો રમૂજી હતા, ભગત હતા, સખા હતા, આનંદ કરાતા હતા. પણ મહારાજ કે જેટલા દાણા આમાં હમાય,
અને ઉપર જેટલો ઢગલો થાય ને એટલા જીવના કલ્યાણ કરવા સારું અમે ધરતી ઉપર આ મુક્ત મંડળને બધાને લઈને આવ્યા છીએ, આ સંતોને લઈને. કેટલી મનવારો લઈને આવ્યા છીએ સ્વામી વાતોમાં કીધું 100 કરોડ, એટલે 1 અબજ મનવારો લઈને આવ્યા છીએ. 1 કરોડ વહાણ ભેગા થાય ત્યારે 1 મનવાર થાય એવી 100 કરોડ. સુરા ખાચર કે મહારાજ એટલે બધું આમાં શું ભરશો? તારે કે પહેલા તો હોનું ભરીશું. શું કે? હોનું પહેલા ઝવેરાત ભરીશું. અરે ઝવેરાત તો કેટલી મળે? તો કે પછી ઝવેરાત નહીં મળે તો હોનું ભરીશું. હોનું કેટલું મળશે મહારાજ તમને? અરે મહારાજ કે સોનું નહીં મળે, ચાંદી ભરશું. એ કેટલું? કેટલી હો મનવાર કંઈ એમ થોડી ભરાય. તારે કે ચાંદી નહીં મળે પિત્તળ, ને પિત્તળ નહીં મળે લોઢું, લોઢું નહીં મળે તો પથરા, છેલ્લી બાકી પથરાય નહીં મળે ને તો ગારો બધો ઉહડીને ભરશું. બોલો, કાદો ભરલીશું. બોલો, આપણે શામાં આવીએ? ઝવેરાતમાં, હોના ચાંદીમાં, લોઢામાં, પથરામાં, હાવ કાદોમાં જ નહીં હોય દાદા. એમ એટલું બધું ન કહેતા તમે. પથરા લાકડા ખરા, આમ તો લાકડા ખરા. એટલા બધા આપણે ક્યાં નહીં, જગતમાં ક્યાંય નો, હે, ક્યાંય ઓખર ન કરતા હોય, ક્યાંય બોટતા ન હોય, અહીં બેઠા હોય ભગવાનના ચરણમાં, અહીં થોડું આમ આમ કથા કરતા હોય, આમ સાંભળતા હોય, રોજ પૂજા પાઠ નિયમ. આપણે અહંકાર નથી કરતા, આપણે તો કાંઈ નથી કરતા, એ કરાવે એટલું કરીએ, પણ હાવ એવા તો નથી જ. એટલું તો આપણને ગૌરવ હોવું જોઈએ ને ભાઈ, કે ના હોવું જોઈએ? આપણી જાતને દુનિયાની આરે થોડી સરખાવાય. આપણે એને શરણે બેઠા છીએ કે આપણો ધણી કોણ છે, આપણો માલિક કોણ છે. કહેવાનો અર્થ કે આવા ભગવાન કે તમે જો તો ખરા જીવના અવગુણ સામું જોતા નથી. એક બહુ સરસ મજાનું નિષ્કુળાંત સ્વામીનું પદ છે, હે, આજ જોયા જેવી જોડ થઈ, હે, અમે પતિત ને તમે પતિત પાવન, અમે અધમ ને તમે અધમ ઉદાહરણ, હે, અમે આવા ને તમે કેવા. કેવી જોડ જોયા જેવી જોડ થઈ કે ભગવાન તમે અમે એક અપનાવો એવા છો, બાકી આ દુનિયામાં કોણ અપનાવે? એક સ્ત્રી હોય ને એનાથી કંઈક જો પગલું અવળું ભરાઈ ગયું હોય કે કંઈક કોકની જાતે તાલી દેતી કે હસ્તી દેખાય તો એનો ધણી એને મૂકીને વયો જાય, વયો જાય કે નહીં? છોકરા હોય કંઈક અવલું કરે તો બાપા લાફો મારીને કાઢી મૂકે. અને છોકરા બાપ જો કંઈક કંઈક ખોટું કામ છે નાનું મોટું થઈ ગયું હોય તો છોકરા હોય શું કરે? કીચડ ઉછાળે દુનિયાની સામે કે એનો બાપની ધજાગરા કરે. આ દુનિયામાં બધા આવા છે. સેજ કંઈક જોયે એટલે બીજાને કેટલાય, ને આ એટલું બધું થઈ ગયું છે ને, આમ તો છીછરું મગજ, એટલું બધું સંકુચિત વૃત્તિઓ થઈ ગઈ છે કે સેજ છીંડું જોવે, સેજ દોષ દેખાય, સેજ સ્વભાવ પ્રકૃતિ દેખાય, એટલે એને એની કોરથી આમ મોડી લે, ફેરવી નાખે મોઢું. આ તો આવો છે, આ તો આવો છે, જોયા જ કરે. જ્યારે ભગવાન એક મોટા પુરુષ એવા છે કે આપણા હજારો દોષોને જોવા છતાંય આપણને બળ આપવા શું કહે ખબર છે? અરે તમે બહુ સારા ભગત હો, શું કહે? બહુ સારા સ્વામીઓ. હવે હોય કંઈ નહીં આપણામાં, બોલો. અને બધું જે કંઈ દેખાતું હોય એને લઈને જ હોય, એને જ આપેલું હોય, એના જ ઉછીના પહેરેલા શણગાર હોય. ઘણી વખત તો શણગાર એ ન હોય, હે, આપણું તપ એ વખાણવા જેવું, આપણું ભજન એ વખાણવા જેવું, હે, આપણું નિયમ નીતિ નિયમને બધું વખાણવા જેવું હોય, હોય ત્યાં સુધી કેટલી માળા ફેરો સ્વામી. કે જેવો ભગતનો ભીડો, શું જાજા ભગત હોય તો જાજી ફેરવીએ, ને ન હોય તો સુઈ જઈએ. આપણું બધું આવું વખાણવા જેવું છે. કાંઈ આપણામાં શું ગુણ, આપણામાં શું? પણ ભગવાન એવા દયાળુ છે ને કે નાનો સરખો એ ગુણ પહાડ જેવો એ જાણી અને તરત એને ઉચકી લે છે. પણ જો શરણે થાય તો, એટલે કે છે તઈએ જો એના અવગુણ જોવા જાય, આ હા હા હા, જો ભગવાન સ્વામી વાતોમાં કીધું આપણા દોષ સામું જોવે ને કરોડ જન્મે આ જીવનું કલ્યાણ ન થાય હો. પણ ભગવાન તો દયાના સાગર કરુણા નિધિ છે, એટલા માટે જોતા નથી
અને એ તો કેવળ જીવના વેપારી છે, જીવના કલ્યાણ કરવા માટે જ આ ધરતી પર આવ્યા છે. હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકી ધરી દે એટલે હું જીવ પ્રાણી માત્ર માટે. એટલે તો જંગલમાં ફર્યા અને પશુને પંખીઓને પ્રાણીઓના હોય કલ્યાણ કર્યા. લો ત્યાં હું કામ ફર્યા ડાયરેક્ટ. હવે ત્યાંથી હવે એને છપ્પૈયાથી ગઢપુર જ આવવું હતું, બરાબર, અયોધ્યાથી ગઢપુર જ આવવું હતું. તો ત્યાંથી આમ આંખ બંધ કરીને સહેજ સંકલ્પ કર્યો હોય તો ગરડાના ને દાદાના દરબાર મનો બેહી ગયો હોત. કેટલી વાર લાગે એને આવતા, કેટલી સ્પીડ લાગે, કેટલી વાર લાગે. પણ હું લેવા આવું ઘાડા પગે બધે ફેર્યા, ભૂખ્યાને તરસ્યા, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં. કોઈને ગુણ આવે, એ કોઈના ચરણની રજ એને માથે ઉડીને પડી જાય, દર્શન થઈ જાય. પશુ પંખી પ્રાણી જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવા માટે ભગવાન આ ધરતી ઉપર ફરે. જો એમ ન થતું હોય તો ભગવાનની ધક્કો થાય એમ આ સ્વામીએ કીધું. લો, આ પદની આપણે અચણાવટ કરી અને હવે પાંચમું કડવું આપણે આવતીકાલે કથા સાંભળીશું. કાલે તો ગુરુજી પધારવાના છે, જોઈએ સવારે સંતો કેવો પ્રોગ્રામ કરે છે. ખાસ ભક્તો બધાય સવારે 7 વાગ્યાની ફ્લાઇટ છે એટલે એ પ્રમાણે 6:30 વાગે વહેલા જાગી, ન્યૂજર્સીવાળા ન્યુયોર્કવાળા ખાસ ભક્તો નજીકવાળા હોય એ વહેલી તકે ત્યાં એરપોર્ટ ઉપર પહોંચી જાય. ચાલુ દિવસ છે, પછી ત્યાંથી પછી ડાયરેક્ટ ગુરુજીનું સ્વાગત કરીને પછી જોબે જવું હોય તો જવાશે. અને સાંજે પછી અહીં મંદિરે પધારજો. આવતીકાલે એ પ્રોગ્રામ, પછી પરમ દિવસે આપણો ફળકૃટ ઉત્સવ છે, ગુરુજીની સ્વાગત સભા છે સાંજે. એટલે જેમ બને એમ વહેલા જોબેથી પરવારીને મંદિરે આવજો. આપણે 7 વાગ્યા પહેલાં બધું અન્નકૂટ તૈયાર કરવાનો છે અને પછી 7 વાગ્યા આરતી કરીને પછી ગુરુજીની સ્વાગત સભા થશે. તો આવી રીતનો પ્રોગ્રામ છે કાલનો અને પરમ દિવસનો. અત્યારે અહીં કથાને વિરામ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.